अग्रेसर गुजरात विकास सप्ताह में आप सबनुं स्वागत छे। कारण के गुजरात देशनी अंदर एक रोल मॉडल छे, न मात्र देश में पण आखी दुनिया में एक रोल मॉडल कोई होय तो ए आपणुं गुजरात राज्य छे ने, वर्षो थी कहेवातुं आवे छे। आम पण ज्यां ज्यां वसे गुजराती त्यां त्यां सदा काल गुजरात। कारण के अमेरिका नी इकोनॉमी ने पोताना खिस्सा में कोई राखे ने तो साहेब ए गुजराती आपणे वर्षो थी कहेता आव्या छीए। अने गुजरात एटले व्यापार ने व्यापार एटले गुजराते हमेशा थी एक कहेवत एक ओळख गुजरातनी रही छे। एमां पण ज्यारे सूरतना आंगणे बैठा होईए त्यारे व्यापारनी वात शुं करवी, त्यारे कया शब्दोनी अंदर एने कदाच ए वर्णवित न करी शकाय ए प्रमाणेनुं सूरत अने व्यापार अने गुजरातनुं ग्रोथनुं एक हमेशाथी कॉम्बिनेशन रह्युं छे। अने आजे ए ज गुजरातनी वात करवी छे, ए ज विकासनी वात करवी छे। त्यारे चर्चा करवा माटे आपणी साथे મથુરભાઈ છે, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી છે, ફારૂકભાઈ છે અને કૃષ્ણકાંત ઉનડકટજી આપણી સાથે છે, સંદેશ ન્યૂઝના રેસિડેન્ટ એડિટર છે ફારૂકભાઈ પણ। જેમ મેં કહ્યું ને કે બલરાજ સહાનીનું એ વક્ત મૂવી કે હાથ મેં નહીં લકીર મેરી પીઠ પે હૈ, એમની એક સ્ટોરી આપણે લગભગ મોટાભાગના લોકો ખૂબ સારી રીતે જાણે છે। તો હર્ષભાઈ આપનાથી જ આ શરૂઆત કરવી છે, કારણ કે એક વ્યક્તિ એક વિઝનરી વ્યક્તિ જ્યારે દેશને મળે અથવા તો કોઈ રાજ્યને મળે અને પછી એ વિકટ પરિસ્થિતિમાં હોય રાજ્ય કે પછી સારી પરિસ્થિતિમાં હોય પણ એને એક નવી દિશા એક નવી ગતિ કેવી રીતે મળે છે, એ 2001 પછી ગુજરાતને આપણે બદલાતું જોયું, ભૂકંપનું એ વર્ષ હતું અને કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે કચ્છને આજે આપણે આ સ્થિતિમાં જોઈશું। સુરતથી લઈ અને કચ્છ સુધીની આખી યાત્રા કદાચ અદ્ભુત। 2001 થી ગુજરાતની આ વિકાસ યાત્રા અને આ વિકાસ યાત્રાના સારથી એટલે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, એમ જોવા જઈએ ને તો 2001માં દુનિયાની સર્વશ્રેષ્ઠ જોડી ગુજરાતના નાગરિક અને મોદીજીની બનેલી અને આ જોડીએ પ્રત્યેક નાગરિકોએ જે તે વખતે મોદી સાહેબ જોડે સાથે લાગીને ગુજરાતના નાગરિકોએ એક સપનું જોયું કે આપણું રાજ્ય દેશનું સૌથી વિકસિત રાજ્ય બને, આપણું રાજ્ય દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય બને, આપણું રાજ્ય દેશનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બને। અને સાહેબ તમે જુઓ કે કયા પ્રકારે એ વ્યક્તિએ પોતે અનેક સંઘર્ષોનો સામનો કરવો પડ્યો અને અનેક સંઘર્ષોનો સામનો કરીને રાજ્યના નાગરિકો જોડે મળીને એક મોટી જીત આપણે સૌ લોકોએ હાંસિલ કરી અને એ જીતનું નામ છે વિકાસ, વિકાસ અને વિકાસ। આના માટે આપણે ગુજરાતીઓએ રાત્રે સપના જોયા અને સવારે સપના સાકાર થઈ ગયા એ પ્રકારની પરિસ્થિતિ ઊભી નથી થઈ। મોદી સાહેબ જોડે જોડે ગુજરાતના પ્રત્યેક નાગરિકોએ કાલી મજૂરી કરી સાહેબ, દિવાળી હોલી બીજા તહેવારોમાં બી વહેલી સવારે હાથમાં ટિફિન લઈને રાત દિવસ કામ કરીને આજે જ્યારે આપણે સફળતા પ્રાપ્ત થઈ છે તો લોકોને જે સફળતા દેખાય છે ને સફળતાની પાછળ જે કાલી મજૂરી છે ને, ચાહે સરકારની એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટની પોલિસી મેકિંગની કે પછી મારા રાજ્યના નાગરિકોની, આ બધા જ લોકોએ સાથે મળીને રાત દિવસ કાલી મજૂરી કરી અને ત્યારે આજે આપણું ગુજરાત સફળતા પ્રાપ્ત કરી છે, ત્યારે આપણું ગુજરાત આજે વિકસિત ગુજરાત તરીકે ઓળખાય છે। કચ્છ હોય, ધોલેરા હોય, ભરૂચથી લઈને વાપી સુધીનું સેક્ટર હોય, ઓટોમોબાઈલ્સ માટે આપણે ખૂબ મોટું સફળતા પ્રાપ્ત થઈ, સેમી કન્ડક્ટર માટે ગુજરાત એ પહેલું રાજ્ય છે કે જેને પોલિસી પોતાની બનાવી, હા, સેમી કન્ડક્ટર માટે તમે ઇન્દિરા ગાંધીથી લઈને અનેક પ્રધાનમંત્રીશ્રીઓએ દેશની અંદર સેમી કન્ડક્ટર હબ બને, સેમી કન્ડક્ટર આપણા દેશની અંદર પોતે પ્રોડક્શન કરીએ એ સપનું એ જોયું, પરંતુ સપનાની પાછળ ક્યાંક ને ક્યાંક આપણે સફળતા પ્રાપ્ત નહીં થયેલી। તમે કલ્પના કરો દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે અમેરિકામાં હોય, આ બાજુ MOU થાય અને 40-50 દિવસની અંદર સાનંદની અંદર સેમી કન્ડક્ટર હબ માટેનું પહેલા યુનિટનું ખાતમુહૂર્ત થાય, આ પ્રકારની વ્યવસ્થાઓ ક્યારેય કોઈ દેશની અંદર નહીં હોય એ પ્રકારે આપણે લોકોએ સેમી કન્ડક્ટરની અંદર
બુલેટ ટ્રેનની સ્પીડ પર આપણે લોકો આગળ વધી રહ્યા છે. મારું એવું માનવું છે કે ગુજરાત એ દેશનું મેન્યુફેક્ચરિંગ માટેનું ભવિષ્ય છે. અને કોઈ ભી વેપારી જો એ ભવિષ્ય સારી રીતે ના પારખી શકે તો એ વેપારની અંદર ક્યાંક ને ક્યાંક પાછળ રહી જતા હોય છે. બિલકુલ. અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ હંમેશાથી ફારુકભાઈ ગુજરાતની અંદર રહ્યું છે અને આપણે જોતા આવ્યા છીએ, ખાસ 2001 પછી. અને એમાં પણ જ્યારે હમણાં જ આપણે દેશનું રતન તાતાને આપણે ગુમાવ્યા છીએ, પણ જ્યારે એ નેનો પ્લાન્ટ લઈને સિંગુર ગયા હતા અને ત્યાં જે થયું પશ્ચિમ બંગાળમાં આપણે જોયું, એમને એક રાજ્ય દેખાયું ગુજરાત, અને એમાં પણ એ આપણા સાણંદમાં આવ્યા. તો આવા ઘણા બધા ઉદ્યોગો છે, પણ એ જ્યારે ઇઝ ઓફ ડુઈંગ તો ઘણી બધી વાતો એની અંદર સંકળાતી હોય, અને વન ઓફ ધેમ ઇઝ એનર્જી, કે અનઇન્ટરપ્ટેડ એનર્જી એને મળતી રહે, રિસોર્સિસ મળતા રહે, પાણી કે વગેરે જરૂરિયાતો. અને રિન્યુએબલ એનર્જી માટે ઘણું બધું કામ કર્યું છે. આપણે આપણું દેશ એક એવા સ્ટેજમાં હતો, આપણને ખબર છે ગ્રામ્ય સંસ્કૃતિ સાથે જે પણ આપણે લોકો જોડાયેલા છીએ, કે સાંજે વાળું કરવા બેસી અને લાઇટ જાય, આપણે મીણબત્તી કે દીવાના આજવાળે વાળું કરવા વાળી પ્રજા હતી. એમાંથી જ્યોતિગ્રામ પણ આવી, અને હવે તો ખેડૂતોને 10 કલાક વીજળીની પણ વાત થાય છે. તો આ વસ્તુ ઇન્ડસ્ટ્રીમાં અનઇન્ટરપ્ટેડ, અને એમાં રિન્યુએબલ એનર્જી અથવા ગ્રીન એનર્જી. હું એવું કહીશ કે ગુજરાતનો ગ્રોથ, ગુજરાતનો જે ગ્રોથ છે એ ગ્રોથ, હું એવું કહીશ કે એક ફારુક પટેલ અહીંયા બેઠો છે, એક બસ કંડક્ટરનો છોકરો, એના પરથી આપણને ખ્યાલ આવે. અને એ પણ આ છેલ્લા 24 વર્ષમાં થયો છે, ફોર યોર નોલેજ, કે આ 24 વર્ષમાં સાહેબ આ ગ્રોથ થયો છે. અને એવા કેટલાય ફારુક પટેલનો ગ્રોથ આ 24 વર્ષમાં આપણે જોયો હશે. 15% CAGR ગુજરાતનો ગ્રોથ છેલ્લા 24 વર્ષમાં થઈ રહ્યો છે, આંકડાકીય રીતે હું કહીશ. નેમ લે છે સાહેબ લોકો કે 2048 સુધી ખાલી ગુજરાતની જે ઇકોનોમી છે, હમણાં નીતિ આયોગમાં સાહેબે કીધું કે 4.5 trillion ઉપર તો ખાલી ગુજરાતની ઇકોનોમી પહોંચશે, એમાં સુરતની ઇકોનોમી 1.4. આ વિઝન રાખવું એને સેલ્યુટ છે મારા હિસાબે. તો આવા વિઝન અને આવી વસ્તુઓ રાખવી કોઈ કોમન થિંકરની આ વાત જ નથી. આ એવો કોઈક થિંકર છે કે જેનું થિંકિંગ બહુ જ પરે છે. આજની તારીખે જો ગુજરાત આખા દેશમાં વિન્ડ હોય, સોલર હોય, નંબર 1 પર છે. હાઇડ્રોજનમાં પણ એ સૌથી પહેલું જવા જઈ રહ્યું છે. ઓફશોરની અંદર ગુજરાત VGF સ્કીમ સાહેબે ડિક્લેર કરી નાખી. બિલકુલ. અને એ પણ આપણે જઈ રહ્યા છે, કેમ કે ગ્રોથ એ ઇલેક્ટ્રિસિટી વાપરવાનું એક માધ્યમ બનવાનું જ છે, અને એની સાથે લોકોને સારું એન્વાયરમેન્ટ મળે એ પણ જરૂરી છે. એટલા માટે રિન્યુએબલ એનર્જી છે. અને એ પણ આપણે જો તૈયાર કરી નાખી હોય આજની તારીખે, અને 140 GW જેટલું આપણે નેમ લેતા હોય ખાલી ગુજરાતમાં, એના માટે GUVNL એક પોલિસી આપે છે કે તમે ગમે ત્યાં તમારો પ્લાન્ટ લગાડશો, અમે ત્યાં આગળ આવીને સબસ્ટેશન નાખી જઈશું. 1,00,000 કરોડ રૂપિયાનું બજેટ મૂકે છે. ત્યાર પછી હમણાં એક નવી સ્કીમ આવવાની છે, અથવા તો નવી એક પોલિસી આવવાની છે જે 16 તારીખે લગભગ જાહેર થશે. એની અંદર ખાલી ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ અથવા તો ખાલી પાવર વાપરનાર વ્યક્તિ સોલર કે વિન્ડ ફાર્મ નહીં નાખે, પરંતુ ગમે તે વ્યક્તિ કે જેની પાસે એટલી રકમ છે કે 1 MW, 2 MW, 5 MW સુધી સોલર અને 10 MW સુધી વિન્ડ નાખવી હોય, તો એ ગમે ત્યાં નાખીને એનો પાવર ગુજરાત ગવર્મેન્ટ લેશે. આટલી બધી પોઝિટિવ થિંકિંગ કરનારી કોઈ ગવર્મેન્ટ જો ચલાવતું હોય તો એ ગવર્મેન્ટ ચલાવનારાને ફારુક પટેલ તરફથી સેલ્યુટ છે. ઉનરગઢ સાહેબ, આપણે જે વાત કરવામાં આવી છે, એક વિઝન સરકાર દ્વારા મૂકવામાં આવ્યું છે, ખાસ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતનું 2047માં. અત્યારે આપણે ત્રીજી અર્થવ્યવસ્થા પણ દુનિયાની અંદર, 5મી અર્થવ્યવસ્થા છે, ત્રીજી અર્થવ્યવસ્થા બનવાનું પણ લક્ષ્યાંક છે. 5મી અર્થવ્યવસ્થા બનાવવામાં ગુજરાતનો કેટલો ફાળો, વિકસિત ભારત જ્યારે બનશે ત્યારે ગુજરાતનો કેટલો ફાળો રહેશે, ત્રીજી અર્થવ્યવસ્થા બનીશું ત્યારે ગુજરાત ક્યાં છે? બિલકુલ નુપર, એક વસ્તુ સમજવા જેવી છે કે આજથી જે 20 વર્ષ પહેલાં જે લોકો ફોરેન જતા હતા, 20-25 વર્ષ પહેલાં, અને આજે જે ફોરેન લોકો જાય છે, એ જ્યારે ભારતની વાત કરે છે ને ત્યારે એમાં એટલું બધું પરિવર્તન હોય છે એમ તરત જ એ નરેન્દ્ર મોદીને યાદ કરશે. અને બીજું વિઝન
સૌથી વસ્તુ છે કે છેલ્લા જે સવા બે દાયકાનું નરેન્દ્ર મોદીનું વિઝન છે ને, એણે આ ગુજરાત બનાવ્યું છે ને, એણે આ દેશ બનાવ્યો છે. અને જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા એ વખતે એણે અહીંયા ગ્લોબલ સમિટ શરૂ કરી, હા, અને સૌથી પહેલા આખી દેશ અને આખી દુનિયાના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને એમણે અહીંયા બોલાવ્યા. આ વિઝન અગાઉ કોઈ પાસે નહોતું. મને યાદ છે કે આજથી 30 વર્ષ પહેલાં ગુજરાતની વાત થતી ને, ત્યારે શું થતું ખબર છે, વડોદરાથી વાપી જે ગોલ્ડન કોરિડોર કહેવાતો હતો એમ, આજે વસ્તુ એ છે કે આખું ગુજરાત ગોલ્ડન કોરિડોર કહેવાય છે. એ આ વસ્તુ છે ને બહુ મોટો ફેર છે કે ભાઈ ડેવલપમેન્ટ એટલે ખાલી વડોદરાથી વાપી એવું નથી. આજની તારીખે એવું છે કે ડેવલપમેન્ટ તમને દ્વારકામાં દેખાશે, ડેવલપમેન્ટ તમને અમરેલીમાં દેખાશે, ડેવલપમેન્ટ તમને બનાસકાંઠા અને સાબરકાંઠા. મને એક વસ્તુ કહો કે છેલ્લા 20 વર્ષથી એમણે જે આ સફેદ રણ, કચ્છનું સફેદ રણ છે એની વાત કરી, તો સફેદ રણ તો પહેલાંય હતું, કઈ 20 વર્ષથી નથી આવ્યું, એ તો જૂના સમયથી છે. એમણે એનું માર્કેટિંગ આખી દુનિયામાં એવી રીતે કર્યું કે લોકોને ખબર પડી કે આ વસ્તુ અહીંયા આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, મને બરોબર યાદ છે કે જ્યારે આ જે આખો નરેન્દ્ર મોદીએ એ પ્લાન આપ્યો ને, ત્યારે બ્રિટિશ ગવર્મેન્ટે એવું કીધું હતું કે ભાઈ ભારત જેવા દેશને આટલું મોટો ખર્ચ કરવાની શું જરૂર છે. હં, એને ત્યારે એ ખબર નહોતી કે એ જ બ્રિટનને પાછળ રાખીને ભારત 5મા નંબરની સૌથી મોટી ઇકોનોમી બની જશે. અને બરોબર યાદ છે 1947માં જ્યારે આપણો દેશ આઝાદ થયો ને, ત્યારે બધા એવું કીધું હતું કે આ તો ધુતારા ને પિંઢારાઓનો દેશ છે, બધા એને ફોલી ખાશે. હં, અને આજે આપણે બ્રિટિશ કરતા આગળ છીએ અને આગામી 5 જ વર્ષમાં આ નરેન્દ્ર મોદીનું વિઝન છે કે આગામી 5 વર્ષમાં આપણે જર્મની અને જાપાનને પાછળ રાખીને અમેરિકા અને ચીન પછીની 3જા નંબરની ઇકોનોમી બની જવાના છે. અને આ હું કહું કે ઇન્ડિયાના ઇકોનોમિસ્ટ નથી કહેતા, જે દુનિયાની જે આખી જે ટોપ લેવલની જે ફાઇનાન્શિયલ એજન્સીઓ છે એ લોકો એવું કહે છે કે ભાઈ એ છે એટલી શાંતિ છે ને, જે આકર્ષણ છે મૂડીરોક આખા દુનિયાના મૂડીરોકાણો કરવાનું આકર્ષણ છે, તો એ શાંતિ ને સુરક્ષા છે. તો એ ઘણા બધા એવા પાસા છે જે નરેન્દ્ર મોદીને. અને પછી બીજી વસ્તુ એ છે કે એના પછીની જે ટીમ છે, ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીએ જે રીતે સંભાળ્યું છે કે એમની ટીમ હર્ષભાઈ હોય કે બીજા કોઈ પણ હોય, વસ્તુ એ છે ને કે જ્યારે તપેલી સીટ ઉપર તમારે બેસવાનું હોય ને, ત્યારે એને સાચવવી વધુ અઘરી પડતી હોય છે. પણ અત્યારની ટીમે એ જાળવી રાખ્યું છે, એ વિકાસને આગળ ચાલુ રાખ્યો છે ને, એ પણ એટલી જ મહત્વની વસ્તુ છે. બિલકુલ મથુરભાઈ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાત થઈ, સુરક્ષાની પણ વાત થઈ, અને આપ કદાચ સારી રીતે એને વર્ણવી પણ શકો કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ગુજરાતની અંદર કઈ રીતે એ એટલું છે કે અહીંયા કોઈ પણ નિશ્ચિંત થઈને વેપાર કરી શકે છે. 2001માં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા તો એને ગુજરાતના વિકાસમાં સૌથી પહેલા ભાઈએ જે વાત કરી એ પ્રમાણે 2002માં લાઇટ 24 કલાક ગામડે ગામડે પહોંચે, અને લાઇટ 24 કલાક પહોંચશે તો જ નાનો મોટા ઉદ્યોગો કામ કરી શકશે, સ્વાભાવિક છે. એ વિઝન ઉપર એને જબરજસ્ત ભાર દીધો. સામાન્ય રીતે 1987માં સૌરાષ્ટ્રમાં ટ્રેન માધ્યમે પાણી રાજકોટ જતું હતું, રેલવે પાણી પહોંચાડતી હતી રાજકોટને. આ પરિસ્થિતિ ગુજરાતના અનેક વિસ્તારની હતી. તો પાણી મેનેજમેન્ટ માટે, માનો કે ધરતી ઉપર વરસાદી પાણી રોકવું અને રોકેલા પાણીને વૈજ્ઞાનિક રીતે ઉપયોગ કરવો, ગુજરાતમાં 97 લાખ હેક્ટરમાં ખેતી થાય છે. તો નરેન્દ્રભાઈએ જે ખેડૂતોને સબસિડી આપીને ડીપ ઇરિગેશન માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી પાણી ઉપયોગ કરવા માટે જે યોજનાઓ બનાવી, એના હિસાબે વરસાદી પાણી રોકવાનું કામ પણ એમને ખૂબ કર્યું, અને ઉપયોગ આજે 24 લાખ હેક્ટરમાં ડીપ ઇરિગેશનથી ખેતી થાય છે, એક બહુ મોટી વાત છે. તો એવી જ રીતે નર્મદાના પ્રશ્નો, 1970માં નર્મદાનું તો ખાતમુહૂર્ત થયું હતું, તો નર્મદા ડેમના દરવાજા જ નહોતા સેટતા, તો એને ઉપયોગતા નહોતી. એની ઉપર એમને સતત પ્રયત્ન, અને અમને પ્રધાનમંત્રી બન્યા એટલે તરત જે કામ કર્યું એટલે આખા ગુજરાતને અત્યારે પાણી પહોંચી રહ્યું છે. એ સલામતી આપવા માટેનો પણ જે પહેલા આગળથી જે પ્રયત્ન છે એને હર્ષભાઈ અત્યારે ખૂબ સારી રીતે હેન્ડલ કરી રહ્યા છે. તો ગુજરાતની અંદર સલામતી,
पावर नी व्यवस्था, पानी नी व्यवस्था, रोड ना नेटवर्क, आ बधुं ज एमने एक पछी एक मोरસે કામ કર્યું અને નર્મદાના પ્રશ્નને હલ કરવો એ કોઈ સામાન્ય વાત નહોતી. પ્રધાનમંત્રી બન્યા અને ટૂંક જ સમયમાં એનો ઉકેલ આવ્યો, એટલે એ બહુ મોટું બધું કામ થયું છે. યસ હર્ષભાઈ, હવે જ્યારે વાત વિકાસ સપ્તાહની છે, વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે અને વડાપ્રધાનનો એક મંત્ર, કારણ કે વિકાસની વાતો હર્ષભાઈ ઘણા લાંબા સમયથી થતી આવે છે, પણ સૌનો સાથ સૌનો વિકાસ આ મંત્ર સૌથી પહેલા આવ્યો, એના પછી સૌનો વિશ્વાસ એમાં ઉમેરાયો. પણ એટલે જ્યારે આપણે સૌનો સાથ સૌનો વિકાસની વાત કરીએ તો એક ખેડૂતથી શરૂ કરી એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટની વાત આવી જાય, દરેક સેક્ટરની વાત આવી જાય, ગિફ્ટ સિટી છે એ દુનિયાનું હબ બનાવવાની વાત આવી જાય, ખૂબ મોટો પરિપ્રેક્ષ છે. પણ સૌનો સાથ સૌનો વિકાસ એ સાકાર થતું દેખાય છે તો કેવી રીતે, એ થોડું આપની પાસેથી જાણવા માંગીશું. તમારી પાસે બે ઉત્તમ ઉદાહરણ આ સ્ટેજ પર છે. બિલકુલ, યસ. ફારૂકભાઈએ એક ખૂબ સરસ વાત કરી, હા, કે એક બસ ડ્રાઈવરના દીકરાથી લઈને આજ સુધીની એમની સફર. શ્રી મથુરભાઈ સવાનીએ બી 1975 થી આજ સુધીની એમની સફરની વાત એમને તો કરવી નહીં પડી, આપણે બધા જ જાણીએ છીએ. આ બેઉ વ્યક્તિનું જીવન અને બેઉ વ્યક્તિની સંઘર્ષથી સફળતા સુધીની યાત્રા, એ જ ગુજરાતનો સબકા સાથ સબકા વિકાસનો મંત્ર છે. બેઉની શરૂઆત તમે જુઓ અને ક્યાં સુધી પહોંચ્યા એ સુધી જુઓ. સબકા સાથ સબકા વિકાસ એ ગુજરાતનો પહેલાથી મંત્ર રહ્યો છે, આજે બી એ જ મંત્ર પર કામગીરી કરી રહ્યા છે. ચાહે ખેડૂત હોય, શ્રમજીવી હોય, ચાહે મોટા વેપારી હોય, આ બધા જ સેક્ટર માટે ગુજરાત સરકારે જે પ્રકારે કામગીરી કરી છે, એ કામગીરીના લીધે આ બધા જ સેક્ટરની અંદર, મેં તમને જે લાસ્ટ સેશનની અંદર કહ્યું કે ખેડૂત, એ ખેડૂતને માત્ર ભાવ ડબલ કરવાથી એની આવક વધે એવું ના હોય. કારણ કે આજકાલ અનેક લોકો એ માત્ર ભાવના હિસાબે ગણતા હોય છે ખેડૂતની આવક, પરંતુ ખરેખર ખેડૂતનો પાક કેટલો વધ્યો, પાકનો બગાડ કેટલો રોકાયો, ડિલિવરી કરતી વખતે બગાડ કેટલો ઓછો થયો, અને પછીની જે આવક છે એ આવક તમે જોશો તો ઘણી બધી આવકોની અંદર ફરક પડ્યો છે. જે હમણાં મધુરભાઈએ બી અનેક દાખલાઓ આપ્યા છે લાસ્ટ સેશનની અંદર, એના જ પ્લોટો અહીંયા લેવાય છે. પરંતુ જો તમે ખુલ્લી આંખે જોશો ને તો જ તમને અંદાજો આવશે કે બદલાવ કયા પ્રકારે આવ્યો છે. અને હું એવું માનું છું, આંકડાકીય તો હોય જ, પરંતુ આંકડા તમારે આમાં કેવું છે કે તમે ખુલ્લી આંખે દેખો ને ત્યારે જ આંકડા તમે એક્સેપ્ટ કરી શકો. બાકી આરોપ જ લગાડવાનો હોય તો આંકડા તમે એક્સેપ્ટ કરી જ ના શકો. એટલે મારું એવું માનવું છે કે ખેડૂત હોય કે સામાન્ય નાગરિક હોય, સામાન્ય વેપારીઓ હોય કે પછી ગિફ્ટ સિટીમાં કામ કરતા વેપારીઓ હોય, બધા જ સેક્ટરની અંદર ગુજરાતે હંમેશા કામગીરી કરી છે. અને જેમ મોદી સાહેબનું એક પહેલેથી જે મંત્ર હતું સબકા સાથ સબકા વિકાસ, એ જ રીતે અમે આ કામગીરીને આગળ વધારી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં બી આ જ રીતે કામગીરી આગળ વધશે. અને અમે હંમેશા ટીમ ગુજરાત તરીકે કામ કરીએ છીએ. અમે સાહેબ પાસે હંમેશા એમનો જે મંત્ર છે કે સામાન્યથી સામાન્ય નાગરિક જે સૂચન લઈને આવે, જે સજેશન લઈને આવે, જે વિચારો લઈને આવે, એની રિસ્પેક્ટ કરનાર લોકો છે. અમે હમમાં સરકાર ચલાવનાર લોકો નથી. દરરોજ સવારે ઉઠીને કંઈક શીખીએ છીએ, દરરોજ સવારે ઉઠીને કંઈક નવો પ્રયાસ કરીએ છીએ, દરરોજ રાજ્યના નાગરિકો જોડે મળીને મહેનત કરીને આપણા રાજ્યને આગળ વધારવાની દિશામાં કામગીરી કરીએ છીએ. આભાર. બિલકુલ હર્ષભાઈ, આમ તો ગુજરાતના વિકાસની ચર્ચા કરવી હોય અને એમાં પણ પાછલા 23 વર્ષની જ્યારે વાત કરવી હોય તો ઘણો બધો સમય જોઈએ, ઘણો બધો સમય આના માટે ચર્ચામાં જઈ શકે એમ છે, કારણ કે ખૂબ લાંબી ચર્ચા થાય, 23 વર્ષની ચર્ચા છે. પણ સમયના બંધનમાં આપણે બંધાયેલા છીએ, સમય સર્વોપરી છે, એટલે ચર્ચા ફરી પાછી ક્યારેક આગળ ગોઠવીશું. પણ અત્યારે એક અલ્પ વિરામ આ ચર્ચાને અહીંયા મૂકવાનો સમય આપણને આવી ગયો છે, કારણ કે સમય હવે આનાથી વધારે સમયની પરવાનગી નથી આપતો. એટલે હર્ષભાઈ, મથુરભાઈ, ફારૂકભાઈ અને કૃષ્ણકાંતભાઈ આપ ચર્ચામાં અમારી સાથે જોડાયા અને સાથે જ બધા જ આમંત્રિત મહાનુભાવો આપ જોડાયા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.